પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગામોમાં હવે પૂરના પાણી આફતના પાણી બની ગયા છે. સોઢાણા અને મોરાણા વચ્ચે આવેલો વર્તુ પુલ પાણીના ભારે પ્રવાહને કારણે તૂટી પડ્યો હતો, જેના કારણે આસપાસની 8-10 વીઘા જમીન ઘસી પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ભાણવડ નજીકના વર્તુ 2 ડેમના જ્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે આ વર્તુના પાણી બરડા પંથકના મોરાણા, સોઢાણા અને ફટાણા સહિતના 8 ગામોમાં ફરી વળે છે. વર્તુ 2 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતું હોવાથી નદી કાંઠાના વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે રવિવારે સવારના સમયે સોઢાણા અને મોરાણા વચ્ચે આવેલા વર્તુ પુલનો કેટલોક ભાગ પૂરના કારણે તૂટી ગયો હતો અને નદીના વહેણ બદલાતા આસપાસની 8-10 વીઘા જેટલી જમીન ઘસી પડી હતી. જમીનની સાથે સાથે કૂવો અને વીજ સબસ્ટેશન પણ પાણીના વહેણમાં તણાઈ ગયું હતું. વર્તુ નદીનો પુલ તૂટતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આપણે જે સ્થળ ઉપર ઉભા છે તે પોરબંદર જિલ્લાનો મોરાણા ગામ છે, જે મોરાણા સોઢાણાને જોડતો જે કોજવે છે, ચેકડેમ છે, એને ઉપર પુલ છે અવર જવર માટેનો. તે આપ જોઈ શકો છો તે ધોવાઈ ગયો છે. બાજુમાં માલદેભાઈ, જેઠાભાઈ માલદેભાઈની વાડી છે, તેની જમીન પણ ધોવાયેલી છે. પ્લસ જે ઉપરવાસ ભારે વરસાદ પડવાથી જે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં વારંવાર આવે છે, તેને કારણે આ ધોવાણ થયું છે. ધોવાણ થયું છે એ તો આપ સૌ જાણો છો, હકીકત છે. મેં જે તે અધિકારીઓને સિંચાઈ વિભાગના ખેતીવાડી અધિકારી સાથે પણ વાત કરી છે, તે અધિકારીઓ 2-2.5 વાગે અહીંયા આવે છે. પ્લસ એ ધોવાણો એનો સર્વે તાત્કાલિક કરે, ખેડૂતને યોગ્ય વળતર આપે. અને મારી અત્યારના પ્લસ એવી માગણી છે સરકાર મેરા અને જે તે અધિકારી મેરા કે હવે ધોવાણ થયું હોય તો થયું જ છે, પણ આગળ તમે જોઈ શકો છો કે આ ધોવાણને આગળ હજે મિનિમમ આવું નાવું ધોવાણ રહીએ તો 200 વીઘા જમીન પર જાય, કુવા બીજા ખેડૂતના જાય, મકાન જાય. તો સરકારને મારી એટલી વિનંતી, જે તે અધિકારીને પણ મારી વિનંતી કે વરસાદ ઓછો થાય, ડેમની આવક પાણીની ઓછી થાય, તેથી વર્તુ ડેમના દરવાજા બંધ કરી આની અંદર મોટા પથ્થરો નાખી અને આગળ જે ધોવાણ થાય છે એ ધોવાણ રોકવાની મારી નમ્ર અપીલ છે કે ફ્લડની જે ગ્રાન્ટ હોય એમાં આવા વાપરે અને તાત્કાલિક આ પાણી ઓછું થાય એટલે આને તાત્કાલિક કાર્યવાહી કરી એવી મારી સરકારશ્રીને પણ નમ્ર અપીલ અને જે તે અધિકારીને પણ મારી નમ્ર અપીલ. સોઢાણા અને મોરાણા વચ્ચેનો વર્તુ પુલ તૂટી જવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 40 વર્ષ જૂનો આ પુલ તૂટી જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. સાથે સાથે આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન ધોવાણનું વળતર આપવાની પણ માંગ જવાબદાર તંત્ર સમક્ષ કરી છે. તદુપરાંત પુલનું સમારકામ કરીને વધુ ધોવાણ અટકાવવા પણ રજૂઆત કરી છે. દેવશિકા રાવદરા, ગુજરાત ન્યૂઝ, બગવદર.